વેરાવળની લોહાણા મહાજનવાડી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા અને સંદીપભાઈ મહેતા દ્વારા સ્વ માતા પિતા સ્વ રમણીકભાઈ મહેતા અને સ્વ દક્ષાબેન રમણીકભાઈ મહેતા તેમજ સમગ્ર પરિવારને સન્માનાર્થે યોજાયેલ શ્રીમદ ભગવાન સપ્તાહનું જ્ઞાનયજ્ઞમાં વક્તા પરમ પૂજ્ય શ્રી કેતનભાઈ પેરાણી દ્વારા ધાર્મિક પ્રસંગો ગોવર્ધન પૂજા રૂક્ષ્મણી વિવાહના ધાર્મિક કાર્ય સાથે કથાને વિરામ આપ્યો, જેમાં અનેક અગ્રણી ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ પટ્ટ સહિત જગદીશભાઈ પોપડી સહિત વિવેક દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા, જેમાં ભરતભાઈ ચોલેર ધર્મેશભાઈ નિલેશભાઈ વિઠ્ઠલભાઈ નગરપાલિકાના સાથી ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા અને સંદીપભાઈ મહેતા દ્વારા કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, યોગેશ સતીકુંવર, વેરાવળ. રાધે રાધે. રમણીકલાલભાઈ દેવશંકરભાઈ મહેતા પરિવાર દ્વારા એમના સુપુત્ર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કપિલભાઈ મહેતા તથા નાયબ મામલતદાર શ્રી સંદીપભાઈ મહેતા પરિવાર દ્વારા એમના માતુશ્રી શ્રી દક્ષાબેન અને રમણીકભાઈ અને સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે વેરાવળ લોહાણા મહાજનવાડીમાં ચૈત્રવદ એકમ તારીખ 17/4/2022થી એક ભવ્ય ભાગવત કથાનો પ્રારંભ થયો અને હજારોની સંખ્યામાં લોકોએ આ કથાનો લાભ લીધો. અને કપિલભાઈ એક નગરસેવક હોય, ભાઈ નાયબ મામલતદાર હોય, અમે પ્રજાના છીએ અને પ્રજા અમારી છે, અમે સેવક છીએ અને સેવાનો અવસર અમને જે અહીંયા મળ્યો છે, બધાના તન મન અને ધનથી પ્રસાદ લેવડાવી અને આ ભવ્ય ભાગવત કથા મારા વ્યાસાસને એટલે કે મારા વક્તા પદે થઈ અને મારી આ 293મી કથા વેરાવળમાં આજે મેં વિરામ આપ્યો અને વેરાવળ પ્રોપરમાં મારી આ 14મી કથા અને લગાતાર 22 દિવસની અંદર હું વેરાવળમાં 3 કથા વાંચવાનો છું. તો ઠાકોરજી આ કથાના માધ્યમથી દરેકના હૃદયમાં પરિવર્તન આપે, બેન દીકરી અને મા બાપને આ જગત જે ધિક્કારે સત્કારતું થાય અને જીવતા મા બાપની સેવા કરે એવી જ અમારી વ્યાસપીઠેથી લોકો પાસે અપેક્ષા રહેશે. અને અમે એને પ્રેરણાદાયી આવા કથાના માધ્યમથી એમને શિખામણ આપતા રહેશું. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.